ઉકેડો ઉકેડા પર પર હોય તો ચડે ચડે ઉતરાય પણ એવરેસ્ટ ગિરનાર બધા ચડી જાય ગિરનાર તો બરમુડા પહેરીને ચડેસ કેટલાક એવરેસ્ટ પર ચડ્યા હોય જો તમારે સર્ટેન હાઈટ પ્રાપ્ત કરવી હશે ને શકડો લાવવા માટે બહુ મહેનત જાજી નહીં કરવી પડે ઓડી કે બીએમડબલ્યુ લાવવા માટે મહેનત જાજી કરવી પડશે સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવી હશે એના માટે એટલે આજે સંકલ્પ એ કરવાનો છે સારામાં સારું કંઈક કરી બતાવું એટલે પહેલું આપણા મનની અંદર ડિસાઇડ અન તો તાકાત બધી આવશે અમેરિકાવાળાએ સંકલ્પ કર્યો મેન મસ્ટ લેન્ડ ઓન મૂન અમેરિકન પ્રેસિડેન્ટે સંકલ્પ કર્યો મેન મસ્ટ લેન્ડ ઓન મૂન માણસ ચંદ્ર પર ઉતરશે ચંદ્ર ક્યાં છે નજીક છે એકાદ કિલોમીટર થાય નીચેથી ચંદ્ર પર જવાનું પૃથ્વી ફરે ચંદ્ર ફરે બે ફરતા હોય તો કેમનું ભેગું થાય કેમનું ભેગું થાય નીચેથી ઉપર જવું એટલે અને એક્ઝેક્ટ એની સ્પીડ મેજર કરવાની અહીંથી મોકલી હોય રોકેટ અને એક્ઝેક્ટ ત્યાં જવું જોઈએ ત્યાં પાછું ઉતરવાનું ચંદ્ર નામનું કોક આવું ગ્રહ છે એના પર ઉતરી શકાય કયા ગેસીસ હશે ઓક્સિજન હશે કે નહીં હોય અંદર ડૂબી તો નહીં જવાય કેટલી સંભાવનાઓ હતી એની વચ્ચે અમેરિકન સંકલ્પ કરે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન આપણા કે ચંદ્ર છે એમાં ઝુંપડી છે ડોસી છે બાજુ બકરી છે ચાંદા દેખાય ને થોડા થોડા ડાઘ એટલે એ ચંદ્ર ગ્રહ છે અમેરિકા વાળા જઈ આવ્યા સંકલ્પ ધ્યેય નક્કી કરો તો બધું થાય તાકાત જનરેટ થશે હેરસ્ટાઈલ કરો ગાંધીજી ના ફોટા છપાય છે કરન્સી પર છપાય છે ગાંધીજીની તાકાત ક્યાંથી આવી જીમમાં નહોતા જતા બનાવે છે સિક્સ પોકેટ જીન્સ અને સિક્સ પેક બોડી તાકાત બનાવીએ આ ગાંધીજી કશું આમ ધોતિયું પહેરતા હતા ઉપર અમારા જેવું આ વસ્ત્ર પહેરતા હતા હાથમાં કંઈ પેલું લાકડી બાકડી એનું પેલું સામાન્ય હતું કોઈ રેબનના ગ્લાસ નહીં રિબોકના શૂઝ નહીં એક્શન પાવરના શૂઝ નહીં સ્કીન ટાઈટ જીન્સ નહીં કશું જ નહીં હેર સ્ટાઈલો કરતા હતા હેર નહોતા શું સ્ટાઇલ કરે ગાંધીજીમાં તાકાત હતી એનું કારણ શું કારણ કે બોનવીટા પીતા હતા બુસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી બુસ્ટ પીવો બધી મમ્મીઓને એમ છે છોકરાને બુસ્ટ બોનવીટા પીવડાય બળવા જા જ આવે બોનવીટા વાળી આ બોન વીટા વાળા બાથરૂમમાં વંદો જોઈ જાય ને તો બહાર આવી જાય છે ગાંધીજી લેસ માત્ર ગભરાતા નહોતા અંગ્રેજોને કાઢી મૂક્યા એની તાકાત એના ધ્યેયમાંથી એમ કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું એમાં આજે બધા જ બારમાવાળા નક્કી કરજો કે સારામાં સારું રિઝલ્ટ લાવીને જ જંપીશ સારું ભણીને જ જંપીશ મારે આ કરી બતાવવું છે ચોક્કસ કરવું છે તાકાત આવશે જેટલા મકાનોમાં ચોરી થઈ છે તાળું તૂટવાથી થઈ છે ને તોય તમને તમારા તાળા પર વિશ્વાસ છે ને કે આમાં તો લગભગ વાંધો નહીં આવે જેટલા કેન્સરથી મરી જાય છે એમાં નવ્વાણું ટકા ગુટકાવાળા છે તો એ જે ગુટકા ખાય શું માને કે લગભગ મને તો વાંધો એ તો બીજાને થાય મને રોડ પર જેટલા એક્સિડન્ટ થાય છે મોટા ભાગના ગાડીઓ થી થાય છે ટુ વ્હીલ કે ફોર વ્હીલ થી તો એ નવી નવી ગાડીઓ છોડાવે જ છે ને કે મને તો નહીં થાય અને 10 લગ્નમાંથી 4 5 છૂટાછેડા થાય છે તો એ નવી કંકોત્રી છપાય જ છે ને એના પપ્પાએ કે કે બેટા મારો અનુભવ કહું છું કે આમાં પડવા જેવું નથી દુઃખી થવાના દાડા છે તોય કે ના પપ્પા મને તો વાંધો નહીં આવે આ બધામાં કેમ પોઝિટિવ છીએ તો પરીક્ષામાં કેમ નેગેટિવ તાળામાં તમને વિશ્વાસ છે એક વાળંદમાં વિશ્વાસ છે તો તમારી જાતમાં વિશ્વાસ કેમ નથી આપણી જાતમાંથી ક્યારેય વિશ્વાસ ગુમાવો નહીં થઈ જ શકે ચંડીગઢ પંજાબનું એક સિટી છે ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ પ્રશાંત કરીને એક યુવક બાવીસ વર્ષની ઉંમર ભણતો તો એકવાર એક્સિડન્ટ થઈ એને એક્સિડન્ટની અંદર કોમામાં જતો રહ્યો બાવીસ દિવસે છોકરો કોમામાં રહ્યો છે જમણી સાઈડ આખી પેરાલાઇઝ થઈ ગઈ છે લકવો થઈ ગયો કોમામાંથી બાવીસ દિવસે બહાર આવ્યો છ મહિના સુધી ફિઝિયોથેરાપી કરી છે જમણી સાઈડ આખું પેરાલાઇઝ થઈ ગયું હતું એટલે ફિઝિયોથેરાપી કરીને ધીમે ધીમે હાથ થોડોક હલેવો પ્રયત્ન કર્યો પછી એ ભણ્યો સારું ભણ્યો અને પંજાબની એક સારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું એન્જિનિયરિંગનું એકાદ વર્ષ થયું હશે અને એમાં કાર લઈન જતો તેમાં કારને એક્સિડન્ટ થયો અને જે આગળ વિન્ડ સ્ક્રીન આવે એ આખો સ્ક્રીન એના આંખમાં બંને આંખો એની ફૂટી ગઈ મદ્રાસમાં શંકર નેત્રાલય હોસ્પિટલ છે ત્યાં સર્જરી કરી દસ ટકા એ દેખી શકે છે કેવળ દસ ટકા વિઝન છે એન્જિનિયરિંગ એણે પૂરું કર્યું એટલાથી અટક્યો નહીં એણે કેટની એક્ઝામ આપી કેટ એક્ઝામ શેના માટે છે એમબીએ માટે નામ કેટ છે પણ લાયન જેવી છે કેટની એક્ઝામ આપી એમબીએ થયો દસ ટકા જ આંખની રોશની છે છતાંય એમબીએ છે પેલી અરુણ અરુણિમા સિંહા જેના પગ પૈ ગયા એવરેસ્ટ ચડે જો તમે મનથી વિશ્વાસ ગુમાવશો ને તો તમે એક દાદરો ઈસરવો દઈનો નહીં ચડી શકો મનથી વિશ્વાસ ગુમાવશો તો નહીં થાય આપણા કરતા લોકોની શારીરિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે કેટલી આર્થિક પરિસ્થિતિઓ ખરાબ છે છતાં લોકો ભણે છે આપણે કેમ ના ભણી શકીએ તો વી ફોર બિલીવ બિલીફ પોતાની જાતની અંદર શ્રદ્ધા એટલા પરીક્ષા નજીક આવેલ વાલીઓને વિનંતી છે કે થોડાક અપશબ્દો ઓછા વાપરજો વાપરવા જ નહીં પ્રેમથી કેવું પણ ટોક ટોક કરવા નહીં અત્યારે સ્પ્રિંગ બધાની છટકી તરત જાય છે બધા કાચના વાસણ થઈ ગયા છે છે ને તરત તૂટી જાય તૂટે ખરું પાછું આપણને પગમાં વાગે ખરું આજે જ ન્યૂઝમાં છે નવમા ધોરણના એક છોકરાને મોબાઈલ વાપરવાની ના પાડીને શું કર્યું ગળે ફાંસો ખાઈ લીધો શા માટે નવમા ધોરણમાં મોબાઈલ વાપરવાય ના પડી ગળે ફાંસો ખીલ ફ્રેઝાઇલ વી ઓલ બીકમ ફ્રેઝાઇલ આપણે બધા જ કચકડાના કાચના એ વાસણ જેવા બની ગયા છીએ પોતાની જાત્મવિશ્વાસ એટલે તમને વિનંતી છે કોઈ ગમે તેટલી તમારી ટીકા કરે કેટલાક મિત્રો તમને પાછા પાડવા કેટલાક ખેલ કરશે તો ચર્ચામાં ના ઉતરો તમારા હોશિયારો પ્રયત્ન કરો લઘુતા ગ્રંથિ ના અનુભવો લઘુતા ગ્રંથિ ક્યારેય ના અનુભવો આપણામાં એક કેટલામાં સુપિરિયર કોમ્પ્લેક્સ છે કેટલામાં ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ છે પેલો નેવું વાળો છે મારે તો સિક્સટી જ આવે જ તો એની બાજુમાં બહુ ન બેસો શીખો શીખવા પૂરતું શીખો દરેકની પ્રતિભા અલગ અલગ છે કોઈ દિવસ દ્રાક્ષ મનમાં એમ વિચાર કરે કે તળબૂચ આવડું મોટું હું આવડી જ હું શું કરું તો તળબૂત થવું દ્રાક્ષ તળબૂત થવાની કાંઈ જરૂર નથી કેરી આવડી જ હોય તળબૂચ આવડું જ હોય શક્કરટેટી આવડી હોય દ્રાક્ષ આવડી હોય દરેકની અલગ અલગ સાઈઝ છે દરેકના અલગ અલગ ગુણો છે કોઈકને મેથ્સ ફાવે કોઈકને બાયોલોજી ફાવે કોઈકને ફિઝિક્સ વધારે ફાવે કોઈ કોમર્સના હોય કોઈ આર્ટસના હોય તમારી જે શક્તિ છે ને બહાર લાવવાનો પ્રયત્ન કરો ક્યારેય કોઈની સાથે કમ્પેરિઝન કરો નહીં કોક મારાથી આગળ નીકળી જવાની ચિંતા બિલકુલ કરો નહીં તમે તમારી ટ્રેકમાં રહેવાનો પ્રયત્ન કરો આ શ્રદ્ધા હશે તો આગળ ચોક્કસ આપણે વધી શકીએ છીએ